નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ની અંદર વિષય ગણિતમાં સ્વાધ્યાય 1.3 માં પ્રશ્ન નંબર 3 આપણે ગયા લેક્ચરની અંદર પ્રશ્ન નંબર 2 લગીના દાખલા ભણી ચૂક્યા હતા. હવે આજે આપણે સ્વાધ્યાય 1.3 માં પ્રશ્ન નંબર 3 ના દાખલા ભણવાના છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 ના દાખલા ભણતી વખતે સૌપ્રથમ પહેલા થોડાક એના નિયમો જાણી લઈએ, કે તમને નિયમો ખબર હશે તો તમે દાખલા સરળતાથી ગણી શકશો. વિદ્યાર્થી મિત્રો, નિયમો બહુ સરળ છે, તમને ઝડપથી યાદ રહી જાય એવા છે. એકવાર તમારા નોટબુકમાં લખી લેવા અને નિયમ અનુસંધાન દાખલા ગણવા. નિયમ વાંચતા જાઓ, દાખલા ગણતા જાઓ, એટલે ઓટોમેટિક તમને સરળતાથી સમજાઈ જશે. પહેલો નિયમ હું કહે છે કે આપેલી રકમને એક્સ બરાબર ધારો અને એને સમીકરણ તમારે એક આપી દેવાનું, એટલે નામ દર્શાવી દેવાનું સમીકરણ એક. બીજો નિયમ એ કહે છે જો રકમમાં એક સંખ્યા પર 12 હોય. વિદ્યાર્થી મિત્રો, 12 એટલે શું? મેં ગયા લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું કે 12 કોને કહેવાય. હવે એક સંખ્યા પર 12 હોય તો 10 વડે ગુણો, બે સંખ્યા પર 12 હોય તો 100 વડે ગુણો, અને ત્રણ સંખ્યા પર 12 હોય તો 1000 વડે ગુણો, એને પછી સમીકરણ 2 નામ આપવાનું રહેશે. ત્યારબાદ સમીકરણ 1 અને 2 ની બાદ બાકી કરો એટલે તમને જવાબ ઓટોમેટિક તમને મળી જશે. પણ વિદ્યાર્થી મિત્રો, ખાસ તમારે એક ધ્યાન રાખવાનું રહેશે કે આ 3 નિયમો છે એમાં એક નિયમનો તમે ઉપયોગ કરી શકશો. જો એક સંખ્યા પર 12 હોય તો 10 વડે ગુણવાનું, બે સંખ્યા પર 12 હોય તો 100 વડે ગુણવાનું, અને ત્રણ સંખ્યા પર 12 હોય તો તમારે 1000 વડે ગુણવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, એ રીતે આપણે પેલા સૌપ્રથમ પેલા રકમ જોઈ લઈએ. પહેલી રકમ તમને આપેલી છે, ચોપડી ની અંદર આપેલી હશે, 0.62 ને પીક્યુ સ્વરૂપમાં દર્શાવો. તમને આવું કહેવામાં આવેલું હોય, કેમાં દર્શાવવાનું છે? પીક્યુ સ્વરૂપમાં. તો આપણે નિયમ તમે પેલા વાંચેલા હશે, સમજેલા હશે, તો તમને દાખલો સરળતાથી આવડશે. પહેલો નિયમ હું કહે છે, જો આપેલી રકમને એક્સ બરાબર ધારો, એટલે આપણને જે રકમ આપી છે તેનું ઉધાર લેવાનું. એક્સ બરાબર 0.666... હવે વિદ્યાર્થી મિત્રો, આનો મિનિંગ .. એટલે ખ્યાલ આવી ગયો છે, 0.612 થાય, પણ આપણે અહીંયા આવી રીતે દર્શાવશું. એક્સ બરાબર 0.666... એટલે અનંત લગી ચાલતી સંખ્યા. હવે પછી બીજો નિયમ મૂકી, રકમમાં એક સંખ્યા પર 12 હોય તો 10 વડે ગુણો. વિદ્યાર્થી મિત્રો, આ રકમ જે એમાં એક જ સંખ્યા ઉપર 12 દર્શાવેલું છે તો કેટલા વડે ગુણવાનું? 10. જો અહીંયા બે સંખ્યા આપી હોત અને બે સંખ્યા ઉપર 12 હોત તો આપણે 100 વડે ગુણત, અને ત્રણ સંખ્યા આપી હોત ને ત્રણ સંખ્યા ઉપર 12 હોત તો આપણે કેટલા વડે ગુણત? 1000 વડે ગુણત. અત્યારે આપણે એક સંખ્યા પર જ 12 આપેલું છે, એટલે આને આપણે 10 વડે ગુણશું. એક્સ ને 10 વડે ગુણીએ એટલે વિદ્યાર્થી મિત્રો આ રીતે થાય, એક્સ ગુણ્યા 10 બરાબર 0.666 × 10. એક્સ ગુણ્યા 10 કરો એટલે કેટલા વિદ્યાર્થી મિત્રો થઈ જાય? 10×1. વિદ્યાર્થી મિત્રો, આનો ગુણાકાર કરવો હોય તો તમે આ રીતે કરી શકશો. જો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 4, એટલે 4×0 ગુણ્યા 10 કરવાના હતા એટલે આ પોઈન્ટ દૂર થઈ ગયા. હવે આ 10 મીંડું મીંડું ગયા, કેટલા વધ્યા? 3 મીંડા. તો 3 મીંડા કરશો એટલે 6. આગળ તો હોવાના જ, એટલે અહીંયા તમારે કેટલા થશે? 6.6. વિદ્યાર્થી મિત્રો, ફરીથી ગુણાકાર સમજાવું છું. 0.666 નો ગુણાકાર 10 સાથે કરવાનો. તો પેલા પોઈન્ટને આપણે શું કરી દઈશું? દૂર. પોઈન્ટને દૂર કરો એટલે પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલે નીચે તમારે મીંડા આવે. 4 સંખ્યા છે એટલે 4 મીંડા, પોઈન્ટ દૂર થઈ ગયા. હવે આ ગુણ્યા 10 હતા એટલે 0 ઉડી ગયા. હવે 0 ઉડી ગયા, વધ્યા કેટલા? 6667/1000. તો 3 મીંડા ખસેડી દેવાના એટલે કેટલા આવે? 6. તો આવવાનું, કેમ કે આપણે પહેલેથી 12 માં દર્શાવેલ છે એટલા માટે તમારે .. આવી ગયું. ત્યારબાદ તમે બેને ગણા ગુણાકાર 10 વડે કરીને કહો, ત્યારબાદ સમીકરણ આને નામ આપવાનું રહેશે સમીકરણ 2, આને નામ આપશું સમીકરણ 1, અને આને નામ આપીશું આપણે સમીકરણ 2. ત્યારબાદ હું કીધું સમીકરણ 1 અને 2 ની બાદ બાકી કરો. વિદ્યાર્થી મિત્રો, આ 2 ની બાદ બાકી કરવાની એટલે પેલા જો 10x આમાંથી લઈ લઈએ, એક્સ બાદ કરીએ 6.666, એમાંથી આપણે એમાં કરીએ 0.66. વિદ્યાર્થી મિત્રો, પોઈન્ટ પછી 3-6 લીધા હોય તો અહીંયા પોઈન્ટ પછી તમારે 3-6 લેવાના. જો પોઈન્ટ પછી તમે 4×6 લીધા હોય તો અહીંયા પણ કેવા લેવાના? 4×6 લેવાના, અલગ અલગ દશાવાના. નહીં તમે અહીંયા જેટલા દશાવ્યા એટલા દશા, કે અહીંયા 6 દશાવ્યા છે 4×.
તો અહીંયા પણ આપણે ચાર વાર દર્શાવશું, અહીંયા ચાર વાર દર્શાવશું અને અહીંયા ચાર વાર દર્શાવશું. વિદ્યાર્થી મિત્રો, દસ એક્સ માંથી એક એક્સ બાદ કરીએ એટલે કેટલા થાય? નવ એક્સ. હવે છ પોઈન્ટ છ છ છ, ઝીરો પોઈન્ટ છ છ છ છ બાદ બાકી કરો તો ઝીરો 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 અને છ માં ઝીરો જાય તો છ, એટલે ખાલી છ તમારે આવશે. છ પોઈન્ટ ઝીરો ઝીરો પોઈન્ટ પછી જો ઝીરો ઝીરો સંખ્યા ઉદ્ભવતી હોય તો એને ન લખો તો ચાલે, અને ધ્યાનમાં લેવાની પણ આવે નહીં. છ પોઈન્ટ ઝીરો ઝીરો કરો તો એનો ખાલી જવાબ શું આવે? છ જ આવે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારે એક્સ ની કિંમત શોધવાની, એટલે એક્સ બરાબર છ, નવ ક્યાં વહી જાય? છેદમાં. ત્રણ તેરી નવ ને ત્રણ દૂ છ, ત્રણ ત્રણ અગિયાર, એટલે એક્સ બરાબર બે ના છેદમાં ત્રણ અથવા છ ના છેદમાં નવ. આ બંને જવાબ તમારા સાચા પડે. છ ના છેદમાં નવ એ સાચો પડે, બે ના છેદમાં ત્રણ એ પણ જવાબ સાચો પડે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર એમસીક્યુ માં પણ ઘણી વાર દાખલો પૂછાય છે, બે ગુણમાં પણ પૂછાય છે, અને ખાલી જગ્યા અથવા જોડકા સ્વરૂપે કા એક એક વાક્યના દાખલા આવે છે, જે ઉત્તર જે આવે છે શોર્ટમાં ટૂંકમાં ઉત્તર એમાં પણ આ પૂછાય શકે છે. એવું જરૂરી નથી કે બે ગુણમાં જ પૂછાય. ઘણી વાર જો આ દાખલો એક ગુણમાં પૂછાય તો તમારે બી ગણતરી કરીને દર્શાવવું પડે છે. વિદ્યાર્થી મિત્રો, આવા બે ત્રણ દાખલા આપણે કરીશું એટલે તમને સરળતાથી ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ દાખલા ગણતી વખતે પેલા નિયમ પર ફોકસ કરશો તો તમને બધા દાખલા સરળતાથી તમને સમજાઈ જશે, અને દાખલો વિગતવાર આ રીતે ગણેલો હોવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ નવ ની અંદર દાખલા ગણતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, યોગ્ય પ્રમાણમાં જેને જરૂરિયાત પ્રમાણમાં જેટલા સ્ટેપની જરૂર એટલા સ્ટેપ દર્શાવવા જરૂરી છે. ઘણા ખરા વિદ્યાર્થીઓ હોશિયાર જે છે તે લોકો શું કરે છે, તે લખવામાં આળસુ હોય છે, તે લોકો શોર્ટકટ ગણતરી કરે છે. આ જવાબ સાચો હોય તેને દાખલો આવડતો પણ હોય છે અને એને સમજાયેલો પણ હોય છે, તોય છતાં તે લોકો આળસના કારણે શું કરે છે, શોર્ટકટમાં ડાયરેક્ટ દાખલો ગણી નાખે છે, અને જ્યારે 10માનો પરીક્ષા દેવા જાય અને શોર્ટકટમાં દાખલા ગણે ત્યારે બોર્ડ વાળા માર્ક આપતા નથી. હા, ધોરણ નવ ની અંદર શોર્ટકટ ની અંદર તમે દાખલો ગણો છો તો શાળા વાળા કે ક્લાસીસ વાળા કોઈ પણ સંસ્થા વાળા હોય તે લોકો માર્ક તમને સંપૂર્ણ આપી દે છે, પણ બોર્ડ ની અંદર સંપૂર્ણ માર્ક આપવામાં આવતા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, ધોરણ નવ થી જ એવી ટેવ પાડવાની કે દાખલો વિગતવાર ગણાયેલો હોવો જોઈએ. ઘણા ખરા વિદ્યાર્થીઓ કરે એક બે સ્ટેપ ઉડાડી દે અને ડાયરેક્ટ ગણના કે ગણતરી કેવી પડે છે, ખોટી પડે, તમારા માર્ક કપાવવાની પૂરેપૂરી સંભાવના રહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ દાખલો તમારે ગણાઈ ગયો હશે. હવે આના પછીનો બીજો દાખલો આપણે જોઈએ. આપણે અહીંયા આ ભૂસી નાખીએ પછી આપણે બીજો દાખલો જોઈએ. દાખલા નંબર બે, તમારી ચોપડીમાં રકમ આપેલી હશે 0.4 પછી 7, એટલે આમ 0.47 બનશે, પણ 0.4 7 ઉપર બાર આપેલા. વિદ્યાર્થી મિત્રો, બાર ની નિશાની પર ખાસ ધ્યાન રાખવું. ઘણા ખરા વિદ્યાર્થી એવું સમજે છે કે 47 ઉપર બાર છે, પણ 47 ઉપર બાર નથી, ખાલી માત્ર 7 જ સંખ્યા ઉપર બાર છે, એટલે એક જ સંખ્યા ઉપર બાર દર્શાવે છે. તો વિદ્યાર્થી પૂરું કરે છે એવું સમજે છે કે 0.47 પર બાર, એટલે બે સંખ્યા પર બાર સમજીને, અને બે સંખ્યા પર બાર હોય તો 100 વડે ગુણીને આવે છે, દાખલાનો જવાબ ખોટો પડે છે. પણ વિદ્યાર્થી મિત્રો, રકમ ધ્યાનથી જોવાની કેટલી સંખ્યા ઉપર બાર છે, માત્ર હા આપેલી સંખ્યા બે છે, પોઈન્ટ પછી સંખ્યા બે આપેલી છે, પણ માત્ર એક જ સંખ્યા પર બાર દર્શાવવામાં આવે છે. એટલે આપણે નિયમ અનુસંધાન પહેલા ચાલીએ. આપેલી રકમને એક્સ બરાબર ધારો, આ રકમ આપી છે એને આપણે ઉધારી દઈશું, એક્સ બરાબર 0.777... શા માટે કે બાર આપેલા છે, કે સાત અનંત વાર આવે છે, એટલે આપણે એને વિસ્તરણ કરી દીધું. ત્યારબાદ રકમમાં એક સંખ્યા પર બાર હોય તો કેટલા વડે ગુણવાનું રહેશે? 10 વડે. તો અહીંયા રકમમાં એક જ સંખ્યા પર બાર છે ને, તો આને આપણે 10 વડે ગુણીએ તો કેટલા થાય? 10 × x 0.4 પછી 7 × 10. વિદ્યાર્થી મિત્રો, આને 10 વડે ગુણો તો કેટલા થઈ જશે? 10.
વિદ્યાર્થી મિત્રો આનો ગુણાકાર ઘણા ખરા વિદ્યાર્થીને ન પણ આવડતો હોય, હોશિયાર વિદ્યાર્થીઓ હોય છે તે લોકોને તો સરળતાથી આવડી જાય છે, પણ જે નબળા વિદ્યાર્થીઓ છે તે લોકોને પોઈન્ટ વાળા ગુણાકાર ફાવતા હોતા નથી. તો વિદ્યાર્થી મિત્રો ચિંતા નહીં કરતા, હું તમને બોર્ડ પર જે સમજાવું છું તમે ધ્યાનથી જોજો, પોઈન્ટ વાળા ગુણાકાર કઈ રીતે આમાં કરશું. 3-7 આપેલા ગુણ્યા 10. વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ પહેલા તમે પોઈન્ટ દૂર કરવાના. પોઈન્ટ દૂર કરવા માટે હું કરું પડે પોઈન્ટ પછી જેટલી સંખ્યા છે એટલા તમારે નીચે મીંડા મૂકવા જરૂર છે. 1, 2, 3, 4 નીચે 3 મીંડા છે તો ઉપર 3 સંખ્યા લખી આપણે ખસી જશું. 1, 2, 3 હવે તમારો જવાબ માં આવ્યો 4.777. તો તમારા ગુણાકાર કરતા જવાબ કેટલો આવશે? 4.777. વિદ્યાર્થી મિત્રો નો ખ્યાલ આવે તો કેમેરા જે તમારા યુટ્યુબમાં તમે જયારે જોવો છો ને પુશ કરી અને પાછું રિવર્સ લાઈન પાછું તમે ફરીથી જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આને ઉપર દીધું છે ગુણાકાર, એને સમીકરણ નંબર આપી દઈશું 2 અને જે આપણે ધાર્યું હતું એને સમીકરણ નંબર આપી દઈશું 1. ત્રીજો મુદ્દો હું કહે છે સમીકરણ 1 અને 2 ની બાદબાકી કરો. સમીકરણ 1 અને 2 ની આ 2 ની આપણે કરવાની છે બાદબાકી. તો વિદ્યાર્થી મિત્રો 10x - x બરાબર 4.777 ડોટ છે માઇનસ 0.4777. હવે એની બાદબાકી કરીએ. વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ વાળી બાદબાકી ઘણા ખરા ન આવડતી હોય તો તે લોકો જોઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો અહીં પોઈન્ટ પછી તમારી 3 સંખ્યા છે તો આપણે અહીં પોઈન્ટ પછી 3 સંખ્યા જ ધ્યાનમાં લેવાની. પણ વિદ્યાર્થી મિત્રો તમે અહીં જો પહેલેથી જ પોઈન્ટ પછી 4 સંખ્યા લીધી છે, અહીં 4 લીધી છે તો અહીં પોઈન્ટ પછી 3 છે તો અહીંયા 3 જ આવશે. તો અહીંયા આપણે કેટલી ધ્યાનમાં લેશું? માત્ર 3. ચોથી સંખ્યા ઉદ્ભવતી તેને આપણે કરી દેવાની ઓછી કરી દેવાની. કોઈ ખ્યાલ તો જવાબમાં કોઈ ફરક પડશે નહીં. 7 માં 7 જાય તો 0, 7 માં 7 જાય તો 0, 7 માંથી 4 જાય તો 3 અને 4 માં 0 જાય તો તમારા આવશે જવાબમાં 0. ફાઇનલ જવાબમાં આવશે 0.3 અથવા 0.300 પણ તમે લખી શકો છો. પણ વિદ્યાર્થી મિત્રો આપણે મીંડાને ધ્યાનમાં લેવાના નથી એટલે માત્ર 0.3 આપણે લખીશું. આની બાદબાકી કરશું એટલે 9x, આની બાદબાકી કરો એટલે 4.3. હજી વિદ્યાર્થી મિત્રો આપણે x ની કિંમત શોધવાની છે ને PQ સ્વરૂપમાં ફેરવવાનું કીધું છે એટલે આપણે તો PQ સ્વરૂપમાં ફેરવવું તો પહેલા x ને કરતા લેશું એટલે 4.3 અને 9 કેમ આવશે છેદમાં. વિદ્યાર્થી મિત્રો હજી આગળ દાખલો થશે. x બરાબર પોઈન્ટ દૂર કરીએ એટલે 43 ના છેદમાં 10 છેદમાં 9. હજી આ 10 એ ક્યાં આવી જશે? નીચે. એટલે તમારો જવાબ આ રીતે આવશે 43 ના છેદમાં 9 ગુણ્યા 10 એટલે 43 ના છેદમાં 90. આ તમારો જવાબ રહેશે. x બરાબર તમારો કેટલો આવશે? 43 ના છેદમાં 90. આ તમારો PQ સ્વરૂપમાં ફેરવાઈ ગયું. વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આના પછીનો જે છેલ્લો દાખલો જે છે તે આપણે એકવાર જોઈ લઈએ. ચાલો આના પછીનો દાખલો તમારે ચોપડીની અંદર રકમ આપેલો હશે 0.01 પછી 3 સંખ્યા ઉપર 12. વિદ્યાર્થી મિત્રો ચોપડીની અંદર રકમ આપેલી છે ધ્યાનથી જોજો. 3 પોઈન્ટ પછી 3 સંખ્યા છે અને 3 સંખ્યા ઉપર લીટી કરેલી છે એટલે 12 દર્શાવેલ છે. એટલે આપણે નિયમમાં ખાસ ધ્યાન રાખવાનું છે 3 સંખ્યા પર 12 હોય તો 1000 વડે ગુણવા પડે. તો સૌ પ્રથમ પહેલા હવે તો નિયમ મોઢે થઈ ગયા છે. સૌ પ્રથમ પહેલા x બરાબર ધારો 0, 1, 0, 0, 1, 0, 0, 1, 0, 0, 1 વારંવાર પુનરાવર્તિત કેમ થાય છે? કે 3 સંખ્યા ઉપર 12 હોવાના કારણે. હવે આને સમીકરણ નંબર આપણે 1 દર્શાવી દેશું. ત્યારબાદ રકમમાં 3 સંખ્યા પર 12 હોય તો 1000 વડે ગુણવા પડે. કેટલા વડે ગુણવા પડે? 1000 વડે. x ગુણ્યા 1000 બરાબર 0.01 0.01 ડોટ ડોટ ગુણ્યા 1000. વિદ્યાર્થી મિત્રો આનો ગુણાકાર તો તમને સરળતાથી આવડી જશે 1000x. આનો ગુણાકાર કઈ રીતે કરવાનો છે બોર્ડ ઉપર જોઈએ. 0.001001 ગુણ્યા 1000. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4, 5, 6. તો નીચે 6 મીંડા કરી દઈએ. 3 મીંડા થઈ ગયા, બીજા 3 મીંડા 6.
હવે આપણે સામ સામ ઉડાડીએ, એક બિંદુ બે બિંદુ ત્રણ બિંદુ, એક બિંદુ બે બિંદુ ત્રણ બિંદુ ઉડી ગયા. હવે આ ઉડી ગઈ સંખ્યા આપણે કે ધ્યાનમાં લેવાની નથી. હવે જોઈએ કેટલા વધે છે, ત્રણ મીંડા વધે છે, પોઈન્ટ તો દૂર કરી દીધા હતા, હવે ત્રણ મીંડા આપણે ખસી જશો એટલે જવાબમાં તમારે શું આવશે, જો ઝીરો ઝીરો એક ઝીરો ઝીરો એક છે, ત્રણ ખસો એક બે ને ત્રણ, એટલે અહીંયા પોઈન્ટ આવશે. વિદ્યાર્થી મિત્રો આ બે ઝીરો ની કોઈ માન્ય ગણાશે નહીં, આ ઝીરો માન્ય ગણાશે, કેમ કે આગળ ભાષા એક આવી ગયેલી, જવાબમાં આવશે એક પોઈન્ટ ઝીરો એક. આ તમારો જવાબ ગુણાકાર કર્યા પછી નો ઓકે, અને સમીકરણ તમે આપશો નંબર બે. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો હશે. હવે સમીકરણ એક અને બે ની આપણે કરીશું બાદ બાકી. એક હજાર એક્સ માઇનસ એક્સ પછી આવશે તમારે એક પોઈન્ટ ઝીરો એક માઇનસ સોરી માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો એક ડોટ ડોટ ડોટ. હવે આપણે આની બાદ બાકી કરીએ, એક પોઈન્ટ ઝીરો એક ઝીરો પોઈન્ટ ઝીરો એક માંથી એક ગયા એટલે ઝીરો ઝીરો ઝીરો, એટલે જવાબમાં કેટલા આવ્યા તમારે એક, એટલે અહીં બાદ બાકી કરશો એટલે કેટલા આવશે એક, અહીંયા કેટલા આવશે નવસો નવ્વાણું એક્સ, કેમ કે એક હજાર એક્સ માંથી એક એક્સ જાય એટલે કેટલા આવે નવસો નવ્વાણું એક્સ, નવસો નવ્વાણું એક્સ, અને અહીંયા આવ્યાથી એક આપણે એક્સ શોધવાના છે તો એકના છેદમાં નવસો નવ્વાણું. આ તમારો જો વિદ્યાર્થી મિત્રો દાખલાની બે ત્રણ વાર પ્રેક્ટિસ કરશો એટલે તમને જરૂરથી ખ્યાલ આવશે. અને વિદ્યાર્થી મિત્રો ગણિત વિષય છે તેની અંદર જેમ વધારે પ્રેક્ટિસ કરશો એમ તમારો કોન્ફિડન્સ પણ વધશે અને તમને દાખલા ગણવાની પણ મજા આવશે. વિદ્યાર્થી મિત્રો અત્યારથી જ એવી ટેવ પાડી દેવાની કે એક દાખલો સરે જે ગણાયો છે તે દાખલો મેક્સિમમ તમારી નોટબુકમાં બે થી ત્રણ વાર ગણવાનો, અને ગણ્યા પછી પણ તમારે રકમ રકમની અંદર મોઢે ગણતરી કરવાની કોશિશ કરવાની. અલગ અલગ રકમનું મટીરિયલ ઘણા બધા નેટ ઉપર મળે છે, અલગ અલગ મટીરિયલમાંથી તમે રકમ ગોતી અને દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવાની, અને જો તેનો જવાબ તમે લાવી શકો એટલે તમારો દાખલો તમને સરળતાથી સમજાઈ બી ગયો છે, અને કોઈ પણ રકમનો દાખલો પૂછાય તો તમે ઝડપથી તેનો જવાબ લાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો ગણિતની અંદર પ્રેક્ટિસ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, જો છતાં તમને ન ખ્યાલ આવે તો યુટ્યુબની અંદર આપણી જે ચેનલ છે એની અંદર એક પ્રેક્ટિસ લગતો એક મોટિવેશન વિડીયો મૂકવામાં આવેલો છે, તે મોટિવેશન વિડીયો એક વાર જોજો એટલે તમને ખ્યાલ આવી જશે કે પ્રેક્ટિસ કરવાથી તમને પરિણામ શું મળે છે, પ્રેક્ટિસ કરવાથી કેટલી સફળતા મળે છે. તે મોટિવેશન વિડીયો જે યુટ્યુબ પર મૂકવામાં આવ્યો છે તેની અંદર પ્રેક્ટિસ કરવાથી પરિણામ જે મળે છે તે તમને સમજાવવામાં આવ્યું છે. આખે આખો વિડીયો એક વાર જોજો અને તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ગણિત વિષયની અંદર પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તમે ઓટોમેટિક વિડીયો જોયા પછી તરત જ તમે ગણિતની અંદર પ્રેક્ટિસ કરવાનો રસ જાગશે અને તમને ગણિતનો વિષય પણ કેવો લાગશે, સરળ લાગશે. વિદ્યાર્થી મિત્રો આજે આપણે ત્રણ દાખલા ભણ્યા. અત્યારે લોકડાઉનના સમયની અંદર આપણે થોડી ધીમી ધીમી ગતિએ ભણીશું, જ્યારે શાળા અને ક્લાસીસો ચાલુ થશે પછી એક વિગતવાર આપણે થોડીક સ્પીડથી વધારે ભણીશું. અત્યારે આપણે થોડાક ઓછા સમયમાં અને થોડુંક ઓછું શીખીશું, અને જ્યાંથી જેટલું ચલાવવામાં આવે છે એટલું તમે તૈયાર કરજો, પ્રેક્ટિસ કરજો અને મન લગાવીને ભણજો. એવું જરૂરી નથી કે ખાલી ગણિત વિષય, બધા જ વિષયની અંદર તમારે અત્યારે ફ્રી સમય છે, શાળાઓ બંધ છે, ક્લાસીસો બંધ છે, તમારી પાસે સમય છે તો સમયનો પૂરેપૂરો તમે ઉપયોગ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આના પછીના લેક્ચરની અંદર આપણે મળીશું. ધન્યવાદ.